ભેળસેળવાળી વસ્તુઓ ખાઈ ખાઈને આજકાલ માણસ પણ ભેળસેળિયો બની ગયો છે. આપણે દૂધ, ચીઝ, પનીર જેવા ખાદ્ય પદાર્થોમાં તો ભેળસેળનું સાંભળેલું, પરંતુ હળવદમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભેળસેળ યુક્ત વરિયાળીનું બહુ મોટો કારોબાર હળવદમાંથી પકડાયો છે. મુખવાસ અને શરીરમાં ઠંડક માટે ઉપયોગમાં લેવાતી વરિયાળીને પણ ભેળસેળિયા હોય ન છોડી હળવદમાં કરોડો રૂપિયાનો જથ્થો સીઝ થવા મામલે FSL અને ફૂડ વિભાગ પણ તપાસમાં જોતરાયું. શરીરમાં ઠંડક માટે આયુર્વેદની દ્રષ્ટિએ દરેક ઘરમાં વરિયાળીનો અચૂક ઉપયોગ થતો હોય છે. અને 5-સ્ટાર હોટલમાં જાઓ કે દેશી ઢાબામાં જાઓ તો મુખવાસ તરીકે જગતભરમાં ખવાતી વરિયાળીને પણ ભેળસેળિયા તત્વોએ સલામત નહીં છોડી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ મોરબી ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. ત્યારે પોલીસે જપ્ત કરેલી આ કરોડો રૂપિયાની વરિયાળીને ભૂરીમાંથી લીલી બનાવવા છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી થઈ રહેલ આ ગોરખ ધંધામાં પોતાના ફાયદા માટે ભેજાબાદ શખ્સે ઉત્તર પ્રદેશ છોડી હળવદમાં ધાવા નાખ્યાનું સામે આવ્યું છે. સમગ્ર દેશમાં વરિયાળીના ઉત્પાદનમાં ગુજરાત નંબર 1 સ્થાન ઉપર છે, ત્યારે હળવદના ખેડૂતો પણ છેલ્લા દાયકાથી વરિયાળીના વાવેતર તરફ વર્યા છે. અને જોગાનું જોગ હળવદની જમીનને વરિયાળી માફક આવી રહી હોય, દિવસે દિવસે વરિયાળીનું વાવેતર વધતા વરિયાળીમાં ભેળસેળ કરનારા ભેજાબાદ શખ્સે ઉત્તર પ્રદેશથી હળવદમાં ડેરા તંબુ નાખ્યા હોવાની ચોંકાવનારી હકીકત મોરબી ક્રાઇમ બ્રાન્ચને મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને મોકાની તલાશ કરી અવધ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ વંદન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં છાપો મારી મૂળ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના હિતેશભાઈ મુકેશજીભાઈ પિશોરીલાલજી અગ્રવાલને ₹1,12,82,150ની વરિયાળીના જંગી જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યો હતો. આવા સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે સ્વાસ્થ્યમાં તે ઉત્તમ ગણાતી વરિયાળીમાં શેની ભેળસેળ. આ અંગે મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI NH ચુડાસમાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે નેચરલ વરિયાળીમાં ભેળસેળના આ કેસમાં પકડાયેલ શખ્સ વરિયાળીમાં કયા પદાર્થની ભેળસેળ કરતો હતો તે અંગે સચ્ચાઈ સામે લાવવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ FSL અધિકારીઓની મદદ લઈ આ વરિયાળીના સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ એવું સામે આવ્યું છે કે વરિયાળીમાં કલર ભૂરામાંથી લીલો કરવા માટે કલરની ભેળસેળ કરવામાં આવતી તેમજ કેમિકલ ઉમેરવામાં આવતું, ત્યારબાદ લેબોરેટરીમાં પૃથ્થકરણ બાદ જ સત્ય હકીકત બહાર આવતી. ત્યારે આવા વરિયાળી જેવા ખાદ્ય પદાર્થોમાં પણ ભેળસેળ હોવાનું બહાર આવતા લોકોમાં પણ ખૂબ જ નવાઈ જોવા મળી રહી છે. અને હવે ખાવું તો શું ખાવું, આવો પ્રશ્ન પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે. જી, કાલે રાત્રે જે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એને આ પ્રકારની એક ખાનગી હકીકત મળી હતી કે અવધ ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે હળવદ વિસ્તારમાં આવે છે ત્યાં એક ફેક્ટરીમાં કેમિકલ મિક્સ કરીને હરિયાળી બનાવતા હોય એવી માહિતીના આધારે તે જગ્યાઓ કલેક્ટ કરવામાં આવેલી હતી. અને અંદર જે ગોડાઉનમાંથી ટોટલ 1 કરોડથી વધારે, 1,12,00,000 જેટલા હરિયાળીના અલગ અલગ કટકાઓ મુદ્દામાં ત્યાંથી જપ્ત કરવામાં આવેલા છે અને આગળની તપાસ એનું ચાલુ છે. સાહેબ, આ ક્યાંથી વરિયાળી લેવાતા હતા, કેવી રીતે મિક્સ કરતા હતા, શું વાત છે? એમાં ટોટલ જે મોડસ ઓપરેન્ડી છે આ પ્રકારના છે કે જે ખૂબ જ લો ક્વોલિટીની જે હરિયાળી આવે, સુકેલી હોય કે નાની ક્વોલિટીના હોય, એને લાવીને અને એના ઉપર કોઈ કેમિકલથી કોટિંગ કરીને એને કલરિંગ બરાબર કરીને એના સ્મેલ યોગ્ય રીતે નાખીને અને પછી તેને માર્કેટમાં વેચાણ કરવા માટે આ આખું ગોડાઉન ત્યાં રાખવામાં આવેલા હતા. સાહેબ, કેટલા વર્ષથી ચલાવવામાં આવતું, ક્યાં ક્યાં આનો માલ મોકલવામાં આવતો છે? હાલ પ્રાથમિક તપાસના તબક્કામાં છેલ્લા 2 વર્ષથી, એટલે જ્યારે સિઝન આવે ત્યારે આ પ્રકારની એક્ટિવિટી હાથ ધરેલ હોય એવા તપાસમાં જણાય આવે છે. પણ તેમ છતાં ડીપમાં એની ટીમ અત્યારે તપાસ કરી રહ્યા છે. આ જગ્યા ઉપરથી જે કેમિકલ મળ્યા છે, જે પોલિશ્ડ હરિયાળી મળ્યા છે અને જે અનપોલિશ્ડ મટીરિયલ મળ્યા છે, આ તમામના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેમજ જે FSL ટીમ છે એના દ્વારા લેવામાં આવેલા છે અને લેબમાં આ સેમ્પલની તપાસ હાલમાં ચાલુ છે. આ કોઈ આરોપીને પકડવામાં આવ્યું છે કે શું, કેટલા આરોપીઓ આમાં છે? એમાં હાલ એક જે મેઇન જેના ગોડાઉન ભાડે રાખીને જે આ સોર્ટેક્સ મશીન લગાડી હતી, આ એક આરોપી હિતેશ કરીને છે, એને પકડી લેવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે. સાહેબ, કયા પ્રકારનું કેમિકલ મિક્સ કરવામાં આવતું, કયા પ્રકારનો પાવડર મિક્સ કરવામાં આવતું, એવું કંઈ આપણે તપાસ હાલ ના કહી શકીએ. જે પ્રમાણે મેં વાત કરી, આ સેમ્પલ લેવામાં આવેલા છે અને આ સેમ્પલની તપાસની આપણે FSL મારફતે કરાવી રહ્યા છીએ, તો ખરેખર કયા પ્રકારના પેટ છે કે કોઈ એડિબલ કલર છે શું છે, આ એક વખત લેબ રિપોર્ટ આવી જાય એના ઉપરથી આગળ નિકાલ કરી.